દાંતીવાડા ડેમમાં અત્યારે પાણી ઓછું હોવાથી બનાસકાંઠાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં મગર વારંવાર જોવા મળી રહ્યા છે. તેનું સંરક્ષણ કરવું એ આપણી નૈતિક ફરજ છે. અત્યારે ચોમાસાનો સમય હોય, મગર ઈંડા મૂકીને ઈંડામાંથી બચ્ચા બહાર આવવાનો સમય છે. તેને કોઈ હાનિ ના પહોંચે એટલે અને મગરની પ્રજાતિ લુપ્ત ના થાય તે માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તેને જાણ કરવી આપણી નૈતિક ફરજ છે. આમ તો વન્યજીવોને બચાવવા માટે ભારત સરકાર દ્વારા સ્ટોકહોમ ટ્રીટી બાદ વન્ય સંરક્ષણ ધારો 1972 અમલી બનાવવામાં આવ્યો છે, પરંતુ તેમ છતાં હજુ પણ ગેરકાયદેસર રીતે વન્યજીવોનો શિકાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે લુપ્ત થતા વન્યજીવોને બચાવવા માટે બનાસકાંઠા જિલ્લાના એક યુવાને બીડું ઝડપ્યું છે. ઉર્વેશ સોલંકી નામનું આ શખ્સ જ્યાં પણ વન્યજીવ મળ્યો હોવાના સમાચાર મળે છે ત્યારે ઘટનાસ્થળ પર પહોંચી જાય છે અને તેને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને તેનો જીવ બચાવે છે. વર્તમાન સમયમાં દાંતીવાડા ડેમની વાત કરવામાં આવે તો અત્યારે ડેમમાં પાણીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવાના લીધે ડેમમાં આશ્રય મેળવી રહેલા મગરમચ્છના અસ્તિત્વ સામે જોખમ ઊભું થયું છે. અત્યારની વાત કરવામાં આવે તો દાંતીવાડા ડેમમાં પણ મગરો છે અને અત્યારનો સમય તેમના માટે પ્રજનનકાળનો સમયગાળો છે. આમ તો સામાન્ય રીતે મગરો પાણીમાં જ રહેતા હોય છે, પરંતુ અત્યારે ડેમમાં પાણીનું પ્રમાણ ખૂબ જ ઓછું થઈ ગયું હોવાના લીધે ડેમમાં રહેલા મગરો સપાટી પર જોવા મળી રહ્યા છે. ત્યારે ડેમમાં કેટલાક ગેરકાયદેસર રીતે માછીમાર કરતા લોકો ડેમમાં માછલી પકડવા જાય છે ત્યારે તેમની સુરક્ષા માટે હથિયારો પણ લઈને જતા હોય છે અને તેવા સમયે મગર જેવા જીવ સામે આવી ત્યારે તેમની હુમલો કરીને તેને મારી નાખતા હોવાની હકીકતો પણ સામે આવી રહી છે, જેના કારણે દિન પ્રતિદિન દાંતીવાડા ડેમમાં મગરોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે અને તે દાંતીવાડા ડેમમાં મગરની પ્રજાતિ લુપ્ત થવાની કગાર પહોંચી ગઈ છે, જેને પગલે ઉર્વેશ સોલંકી નામના યુવાને લોકોને અપીલ કરી છે કે ડેમની આસપાસના વિસ્તારમાં જો મગર જેવા પ્રાણીઓ દેખાય તો તાત્કાલિક સ્થાનિક વન વિભાગનો સંપર્ક કરવો, તેમને લુપ્ત થતા બચાવી શકાય. બનાસકાંઠા વન વિભાગ અને ડબલ્યુએનસીટીમાંથી ઉર્વિશ કે આપણે જ્યારે આજથી 3 વર્ષ પહેલાંથી આપણે મગર અવારનવાર આપણા એરિયામાં દેખાય છે, પરંતુ આજથી 2010ની વાત કરીએ ત્યારથી આપણા મગરો નાશપ્રાય થઈ ગયા હતા, પરંતુ અવારનવાર મગરો દેખાય છે તેના કન્ઝર્વેશન માટે જેનું પ્રોટેક્શન આપણે કરવું પડે. પરંતુ આપણે જેટલા કેટલાક માછીમારો છે કે જે અંદર ડેમની અંદર આવે છે, પરંતુ તે લોકો ઘાતક હથિયારો લઈને આવે છે અને તે લોકો તેના પર હુમલો કરે છે, તો તે લોકોને આવું કંઈ દેખાય તો એ લોકો નજીકની ફોરેસ્ટ ઓફિસ કે અમને જાણ કરે જેનાથી આ વસ્તુ બચી શકે. અને બીજી વસ્તુ કે આવી કોઈ વસ્તુ લઈને એન્ટ્રી ના થાય, અને કેટલાક એવા માછીમારો પણ છે કે જે બિનકાયદેસર આવે છે અને સિંચાઈ વિભાગની મદદથી કે જે લોકોને ખબર બી નથી હોતી અને આ વસ્તુ કરી નાખે છે, પરંતુ જો આવી વસ્તુ કે કૃત્ય દેખાય તો અમને જાણ કરજો અથવા નજીકની ફોરેસ્ટ ઓફિસને જાણ કરજો.